સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલયમાંથી બાળ ઈસુની મૂર્તિ તથા સોનાની ચેન લઈને અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે. પોલીસનો ડર તેઓને રહ્યો નથી. લોકોની સલામતી સામે સવાલો ઉભા થયા છે ત્યારે આવી એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલયમાં ગતરોજ મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો દરવાજાની ગ્રીલનું તાળું તોડી, ઓફિસનો કાચનો ગ્લાસ તોડી ઓફિસમાંથી સરસામાનની વેર વિખેર કરી હતી. ત્યારબાદ દેવાલયમાં પ્રવેશ કરી દેવાલયમાં બાળ ઈસુનો કાચ તોડી સોનાની ચેન તથા બાળ ઈસુની પ્રતિમા અજાણ્યા તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા. દેવાલયમાંથી ભગવાન ઈસુની મૂર્તિ અને તેના ઉપર રહેલી સોનાની ચેનની ચોરી કરી હતી, જે ચોર સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો. આ ઘટનાની જાણ ચર્ચના ફાધર જિજ્ઞેશ સોલંકીને આ ઘટનાની જાણ ચર્ચના ફાધર જિજ્ઞેશ સોલંકી દ્વારા પોલીસને કરાતા ગોરવા પોલીસે સમગ્ર બનાવની તપાસ કરી અને સીસીટીવીના આધારે અજાણ્યા ચોર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ છે, ગોરવા મધુનગર બ્રિજ, તેની બાજુમાં આવેલું બાળ ઈસુ દેવાલય છે. અહીંયા આગળ ચોરીનો બનાવ બન્યો છે એ કયા સમય બન્યો છે? મધ્યરાત્રે લગભગ 1:15 વાગ્યાની આસપાસ ચોર અંદર આવેલો છે ને એને ચોરી કરેલી છે. ઓકે, કેટલાનો મુદ્દે માલ ગયો છે? 1.5 તોલાની સોનાની ચેન હતી અને જે મૂર્તિ હતી એ વિદેશથી, પ્રાગ દેશમાંથી, યુરોપમાંથી મગાવેલી હતી અને એ પણ ખૂબ જ મોંઘી અને કિંમતી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશનલ પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.